એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયરી મોડિયા અને તમે જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ચેનલ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસની મિટિંગનું આયોજન કરાયું. 26-27-27 ના રોજ ગુજરાતના સમગ્ર જિલ્લામાં પાણી યાત્રા. જિલ્લા 3 ધારાસભ્યની હાજરી. માધવપુરના બળેજ ગામેથી ઇંગ્લિશ દારૂની 6 બોટલ સાથે શખ્સ ઝડપાયો. બળેજ ગામેથી કોથળીમાં દારૂ ભરેલી સાથે શખ્સ ઝડપાયો. કેસદ તાલુકાના આઝાબ ગામે કુવો મંજૂર થતા ખાસ મુહૂર્ત. ઇટીવીટી યોજના હેઠળ કુવો મંજૂર થયો. 1500 ફૂટ પહોળો અને 100 ફૂટ વિશાળ કુવો મંજૂર. કોંગ્રેસ દ્વારા જળયાત્રા કાઢવા માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 3 ધારાસભ્યની હાજરી અને કોંગ્રેસના મોટા નેતાઓની હાજરી દેખાઈ હતી. વધુ વિગતો અનુસાર, મોડાસા શહેરમાં 4 રસ્તા નજીક આવેલ સરકારી જીમ ખાતે કોંગ્રેસની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા જે જળયાત્રા સમગ્ર ગુજરાતમાં કાઢવાનું નક્કી કરાયું છે તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસામાં સમસ્ત કોંગ્રેસના કાર્યકરો અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કુલ 3 ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ઠાકોર, અનિલ જોશિયારા અને અશ્વિની કોતાવાલ, જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ પારકી જેવા ઉચ્ચ કાર્યકરોની ઉપસ્થિતિ રહી હતી. કોંગ્રેસ કાર્યકરના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાત જેટલા જિલ્લા છે તેટલા જ્યાં પાણીની સમસ્યા છે તે ગુજરાત સરકાર અગાડી ઉજાગર કરશે અને જિલ્લા લેવલે ઉપર જળયાત્રા રૂપેલી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આરેલી જ્યાં પાણીની તકલીફો જણાય છે તેવા આંધિયાર વિસ્તારમાં ગામડે ગામડે ફરશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. અહેવાલ અલ્પેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, અરવલ્લી. વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ઉનાળો આવે છે ત્યારે ગુજરાતના એવા ઘણા બધા જિલ્લાઓ છે, ઘણા બધા ગામડાઓ છે, ત્યાં પીવાના પાણીના એટલા મોટા પ્રશ્નો છે. એ પ્રશ્નોના નિરાકરણ કરવાની જગ્યાએ ખાલી વાતો અને જૂઠાણા ફેલાવી અને સંતોષ માણે છે. એવા સંજોગોમાં આવનારા દિવસોમાં ઉનાળામાં જ્યારે પાણીની તંગી વધવાની છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આદરણીય ભરતભાઈ સોલંકીએ તારીખ 26-27-28-4ના રોજ ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં પાણી યાત્રા કાઢવાનો એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે અને એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લામાં આ યાત્રા અરવલ્લી જિલ્લામાં ક્યાંથી શરૂ કરીને ક્યાં પૂર્ણ થાય અને જે જે ગામોમાં પીવાના પાણીના પ્રશ્નો છે ત્યાં ગામડાના લોકોને જાગૃત કરવા, એની પીવાના પાણીના પ્રશ્નો ઉકેલવા માટે સરકારના કાન ખોલવા અને સરકારની ઊંઘ ઉડાડવા માટે આ યાત્રા સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે 26-27-28 ફરવાની છે. માધવપુરના બળેજ ગામેથી ઇંગ્લિશ દારૂની 6 બોટલ સાથે માધવપુર પોલીસે આરોપી સહિત 1809 મુદ્દામાલ કબજે કર્યો. પોરબંદરના માધવપુરમાં બળેજ ગામથી ઇંગ્લિશ દારૂની 6 બોટલ સાથે મરેલ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. વધુ અનુસાર, પોરબંદર તાલુકાના માધવપુર નજીક બળેજ ગામે કોથળામાં ભરીને ઇંગ્લિશ દારૂની 6 બોટલો લઈને નીકળતા માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈની શંકાને આધારે બળેજ ગામે રહેતા મેર શખ્સ રાજુ રાજા રાણા વાનને અટકાવી તલાશી લેતા 6 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવી હતી, જેની કિંમત કુલ 1800 રૂપિયાનો મુદ્દામાલ
સાથે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. અહેવાલ શાંતિલાલ મેવાડા, એબીસી ન્યૂઝ, માધવપુર. પીએસઓ માધુપુર ભાવનાબેન થી બોલું છું. માધુપુરના બળદ ગામમાંથી ઇંગ્લિશ દારૂની 6 બોટલો સાથે રામભાઈ રાણવાયા પકડાયેલ છે, જેને પોલીસ સ્ટાફના માણસો પીએસઆઈ ગઢડા સાહેબ તેમજ સ્ટાફના માણસોએ પકડી પાડેલ છે. કિંમત રૂપિયા 1800 નો મુદ્દામાલ સાથે પકડેલ છે. કેશોદના આઝાબ ગામે એક્ટિવિટી યોજના હેઠળ કુવો મંજૂર કરાયો. 5 લાખના ખર્ચે બનેલા કુવો 15 ફૂટ પહોળો અને 100 ફૂટ ઊંડાઈમાં હશે. કેશોદ તાલુકાના આઝાબ ગામે કુવો મંજૂર થતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વધુ વિગતો અનુસાર, કેશોદ તાલુકાના આઝાબ ગામે એક્ટિવિટી યોજના હેઠળ 5 લાખના ખર્ચે 1500 ફૂટ પહોળો અને 100 ફૂટનો વિશાળ કુવો બનાવવામાં આવે છે. બનાવવા માટે મંજૂર થતા તેનું ખાતમુહૂર્ત અજાબના ઉપસરપંચશ્રી દેવજીભાઈ આપોલાના વરદ હસ્તે, ગામના અગ્રણી અને પંચાયતના સદસ્યશ્રી હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલ. વહેલામાં વહેલી તકે કુવાનું કામ પૂરું કરી દેવામાં આવશે અને આ ગામ લોકો માટે લોકાર્પણ કરવામાં આવશે. કેશોદમાં ખોદાયેલા કુવો ગામ લોકો માટે આશીર્વાદ સ્વરૂપ પડશે. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા, એબીસી ન્યૂઝ, કેશોદ. અજયગુપ સરપંચ, પેલા તો મીડિયા વાળાને હું મોટો આભાર માનું છું કે આવા અમારા નાનકડા કામમાં એ લોકો એટલો બધો રસ ધરાવે છે અને લાગણી ધરાવે છે. બીજું, અત્યારે અજાબ ગામમાં અંદાજિત 9000ની વસ્તી હોય, પાણીની ઘણી બધી મુશ્કેલી હોય, તો સરકારશ્રીનો પણ આ તકે હું આભાર માનું છું કે અમને જે કુવાની ગ્રાન્ટ આપી છે. કુવો જે છે એ એટીવીટીમાંથી, ડેપ્યુટી કલેક્ટરમાંથી આવેલો છે અને આજ અમે એનું ખાસ મુહૂર્ત કર્યું છે અને એમાં સરકારશ્રીમાં 5 લાખ રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે એમાં ટ્રાયલ દાર, બાંધકામ અને 22 મીટર ઊંડો કુવો કરવાનો હોય. આજથી અમે પ્રારંભ કરીએ છીએ અને ગામનો અને અમારા સભ્યોનો. માધુપુર ચામુંડા વિસ્તારમાંથી ગેરકાયદેસર જુગાર પકડાયો, જે ચૂની પથ્થરની ખાણોમાં રમાતો હોય એમાં 6 આરોપીઓ ને પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ તેમજ સ્ટાફના માણસોએ પકડી પાડેલ હોય, જેમાં કિંમત 74,350નો મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડેલ. We'll be right back.
ઉજવણી કરાઈ, જેમાં ઉદ્યોગપતિ અને ગૃહમંત્રીની ખાસ ઉપસ્થિતિ. કોઈ પણ વિદ્યાર્થીઓ શાળા કોલેજ અથવા કોઈ પણ સંસ્થામાં અભ્યાસ કરતા હોય ત્યારે વર્ષના અંતમાં એન્યુઅલ ડે એટલે કે વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવે છે, જેના લીધે વિદ્યાર્થીઓમાં કેટલું ટેલેન્ટ છે તે દર્શાવવાનો મોકો વિદ્યાર્થીઓને મળતો હોય છે. તો આવો જ એક ઉત્સવ અરવલ્લી જિલ્લાના માલપુરના તખતપુરા કોલેજમાં યોજાયો હતો. વધુ વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા શહેરથી આશરે 20 કિમી દૂર અંતિયાર વિસ્તારમાં આવેલ માલપુર તાલુકાનું તખલપુર ગામ, કે જ્યાં બક્ષીવંતની સંખ્યા વધુ પડતી રહે છે, એવી જગ્યાએ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે, જેમાં આઈટીઆઈથી લઈને અવનવી કોલેજો શૈક્ષણિક રીતે પછાત વર્ગને ઉંચો લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે વર્ષના અંતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સમારોહના અધ્યક્ષ તરીકે દાનવીર સેવા મનસુખભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની સુમિત્રાબેન પટેલ અને ઉદઘાટક તરીકે પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ અને સંતોષ દેવકર અને લવજીભાઈ પટેલ જેવા મહેમાનો મનસ્થ વિરાજમાન થયા હતા. અને આ મહેમાનોનું બુકે આપી અને શાબ્દિક સ્વાગત કરવા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન મહેશભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને કોલેજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમનો ડાન્સ મિમિક્રી અને એક પાત્ર અભિનય દર્શાવી આવેલા વાલીઓ તથા મહેમાનોના દિલ જીતી લીધા હતા. અને કાર્યક્રમના અંતે ટ્રસ્ટના મંત્રી મહેન્દ્રભાઈ પટેલ મહેમાનો તથા પધારેલા વાલીગણની તખતપુર ગામની અંદર મહેશભાઈ અને ગાંધીવાદી એમના પિતાશ્રીએ આ સંસ્થા આ પછાત વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ઉભી કરેલી. શિક્ષણ દરરોજ મોંઘું બનતું જાય છે એવા સંજોગોની અંદર એમને પ્રોગ્રામ બનાવ્યો છે અને આ પ્રોગ્રામની અંદર અમારા જેવા ઉદ્યોગપતિઓને બોલાવ્યા છે. જ્યારે કોઈ સંસ્થા ખૂબ જ સારી ચાલતી હોય, સુંદર ચાલતી હોય અને દેશના હિતમાં કામ કરતી હોય, જિલ્લાના હિતમાં કામ કરતી હોય, તો આવી સંસ્થાઓ માટે સમાજ અને સમાજના આગેવાનોએ એ સંસ્થાને જીવંત રાખવાની અને એના દીવો પ્રગટાયેલો રહે એ માટે તેલ અને એનર્જી આપવી જરૂરી છે. મિત્રો, કુદરતે આપણને બે વસ્તુ બહુ સરસ આપી છે, એક સમય અને એક આરોગ્ય. જો આ બે વસ્તુ આપણે સારી રીતે જતન કરીશું તો હું માનું છું કે આ દેશના યુવાનો પણ એટલા જ આગળ આવશે. પોરબંદર તરફથી આવી માધવપુરના એસટી બસ સ્ટેશનમાં દાખલ થતા
બસના ચાલકે વળાંક વળતા મંગરોળ બાજુથી આવેલા ડબલ સવારીમાં બાઇક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક માધવપુર ગામે માછીમાર વિસ્તારમાં રહેતા ઇકુ મુજા નામના માછીમાર યુવાને ઇજાગ્રસ્ત હાલતમાં અન્ય સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને બાઇકની પાછળ બેઠેલા એકને ખરસ પણ આવી ન હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ માધવપુર પોલીસને થતા કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ શાંતિલાલ મેવાડા, એબીસી ન્યૂઝ, માધવપુર. નર્મ એટલે આનંદ, જે મનુષ્ય માત્રને પ્રાણી માત્રને સતત આનંદ આપે છે એનું નામ છે માં નર્મદા. નર્મદા એ હજારો ને લાખો વ્યક્તિની શ્રદ્ધા સાથે જોડાયેલી એવી પવિત્ર નદી છે અને માટે એને કહેવાય છે તત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ગંગા એ માણસને જ્ઞાન આપે છે, યમુના એ ભક્તિ આપે છે, નર્મદાજી એ દિવંગત આત્માઓને મુક્તિ આપે છે, મોક્ષ આપે છે. આવો દિવ્ય અને પવિત્ર કિનારો છે માં નર્મદાજીનો, કે જ્યાં આજની સ્થિતિમાં એ પવિત્રતા એ દિવ્યતા કદાચ આપણે શ્રદ્ધાથી જોઈ શકીએ, બાકી ફિઝિકલી આપણે જોવા જોઈએ તેમાં શ્રદ્ધા પણ નથી, એ દિવ્યતા પણ નથી. નદીએ પોતાનું અસલ સ્વરૂપ આજે અહીંયા ગુમાવી દીધું છે. ગવર્મેન્ટે થોડુંક ધ્યાન આપે અહીંયા તો નર્મદાજીના અસલ પ્રવાહને પોતાના રીતે વહેવડાવે
તો કૃત્રિમતાને માટે કદાચ આપણે એવું પણ તમને કે કુદરતી પ્રવાહ ગુમાવી દેવો પડે. કૃત્રિમ કેનાલને ભરવા માટે આપણે કુદરતી પ્રવાહને અત્યારે ગુમાવી રહ્યા છીએ. કેટલા સમયથી પાણી નથી અહીંયા? લગભગ છેલ્લા 10 મહિનાથી, એમ તો લાસ્ટ જૂન ઓગસ્ટ સપ્ટેમ્બર પછી ચોમાસું પૂર્ણ થયા પછી અહીંયા પાણી છે જ નહીં. ચાણોદમાં જે ભક્તિમય જે આ લોકો આવે છે અહીંયા જે કર્મકાંડ કરવા માટે, વિધિ ધાર્મિક વિધિ કરવા માટે, તો એના માટેનું કોઈ કવિ છે? કોઈ પહેલા કરતા ઓછા માણસો આવે છે કે પછી રેગ્યુલર જે આવે છે એ જ આવે છે? માણસો રેગ્યુલર આવે છે, પરંતુ એકવાર આવ્યા પછી ફરી વખત નહીં આવવાનો સંકલ્પ કદાચ કરતા હોય. માણસો આવે છે, એકવાર આવે છે, પણ પછી એવું થાય કે હવે એ ખોટી આવી ગઈ, ખોટી જગ્યા પર આપણે આવી ગયા. સતીશ પુરો આવીએ છીએ ફૂલપધરાવા, અને આ પાણી જોતા અમારે અત્યારે ખૂબ જ ઓછું પાણી છે, જેથી અમને ખૂબ જ દુઃખદ લાગે છે. સરકાર, તમારા માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે પાણી ફૂલ છોડે અને અમે લોકો અહીંયા ફૂલ પધરાવીએ તો અમને પરંપરાને અમને સંતોષ થાય, બે કાંઠે પાણી જાય અને અમારી આસ્થામાં અને શ્રદ્ધામાં વધારો થાય એવી અમારી વિનંતી છે. અને પાણીની અંદર ખૂબ જ ગંદકી છે, જેમ ગંગા સફાઈ છે એમ નર્મદા સફાઈનું પણ આયોજન કરે. અહીંયા ભાજપ સરકાર છે, ત્યાં પણ ભાજપ સરકાર છે. શું નામ છે તમારું? મારું નામ હિરેનભાઈ. અમારે જે સોન આવેનું એસોસિએશન છે અને એનો જે રોજગારો ચાલે છે સોન આવડી ઉપરથી, જે સોન આવડીવાળા મજૂરો છે, જે માણસો જે કામ કરે છે, અને અત્યારે એમના જે કુટુંબ ચાલે છે 2500-3000 કુટુંબ જે ચલાવીએ છે, એવી અત્યારે એટલે પોઝિશનની અંદર આવી ગયા છે કે હવે કંઈ રોજી રોટી છે નહીં ને રોજી રોટી રહી નથી. અત્યારે જે પાણી જે પ્રદૂષણ જેવું થઈ ગયું છે, પાણી બી નથી આવતું એટલે નાળીનો ધંધો પણ નહીં ચાલતો, એટલો બી અમારો ધંધાનો ઘટાડો થઈ ગયો છે કે અમને એવું જેવું કયું પાણી મળવું જોઈએ, એ પાણી મળતું નથી. એ પાણી મળી જાય તો અમારો ધંધાનો વિશ્વાસ થઈ છે, એ પાછું અમને મળતું. આગળ તમે રજૂઆતો કરી છે કોઈને કે પાણી ઘણી બાબતે અમે રજૂઆતો કરેલી છે, પણ તે પ્રમાણે બી અમને પાણી મળતું નથી. આગળ બધા સરકારશ્રીને બી એટલી વાર રજૂઆત કરી છે તોય નહીં મળ્યું અમને પાણી, તો અમને અત્યારે બી એટલી ભૂલ ખડકા પર બેહવાનો વારો આવી ગયો છે. જો ભૂખડતા પર બે નહીં, અમને જો અમારી વસ્તુ જો પૂંડા ના કરે તો અમે ભૂખડતા પર બેવા દૂષિત કરીશું. માણસો શું અનુભવ રમણભાઈ માછી. સમયે એક ગુંડ પડી ગયું હોવાનું આંબેડકર માંથી પસાર થતા રાહતગીરોને
રાહદારીઓને ધ્યાને આવતા કોઈએ બ્લાઇન્ડ નેચર ફાઉન્ડેશનના સભ્યોને ફોનથી જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ફોરેસ્ટ ગાર્ડ આવી જતા આ બંને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી નિહાળમાં આવેલા યુવકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને કુવાની અંદર ખાપકેલા ગુણને સહી સલામત માછલી પકડવાની જાળ બિછાવી કુવાની અંદરથી બહાર કાઢી ગુણને બચાવી લેવામાં આવ્યું હતું. મોત ભાડી ગયેલા ગુણને કુવાની બહાર નીકળતાની સાથે નવજીવન મળતા છલાંગ મારીને 9-10-11 ભાણી ગયું હતું. અહેવાલ શાંતિલાલ મેવાડા, એબીસી ન્યૂઝ, માધવપુર. મારું નામ જય નંદાણીયા, રાઉન્ડ ફોરેસ્ટર મોકર, ઇન્ચાર્જ માધુપુર રાવો. આજ રોજ કુવામની અંદર ગુંડ પડી જવાથી અત્યારે મહેનત કરી અને અમે બહાર કાઢ્યું છે અને ગામ લોકોની સાથ સહકાર. મારું નામ દીપ ઠકરાર, બધપુર લાયન નેશનલ ફાઉન્ડેશન. ગામજનોએ ફોન કરેલો કે બાઈમાં ભૂંડ પડેલું, એ માટે લાયન નેચરલ ફાઉન્ડેશન અને ફોરેસ્ટ વિભાગના સ્ટાફ સાથે આવેલ ભૂંડલાને સહી સલામત બહાર કાઢેલું છે. અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસની મિટિંગનું આયોજન કરાયું. 26-27-27 ના રોજ ગુજરાતના સમગ્ર જિલ્લામાં પાણી યાત્રા, જિલ્લા 3 ધારાસભ્યની હાજરી. માધવપુરના બળેજ ગામેથી ઇંગ્લિશ દારૂની 6 બોટલ સાથે શખ્સ ઝડપાયો. બળેજ ગામેથી કોથળીમાં દારૂ ભરેલી સાથે શખ્સ ઝડપાયો. કેસદ તાલુકાના આધાબ ગામે કુવો મંજૂર થતા ખાસ મુહૂર્ત. ઇટીવીટી યોજના હેઠળ કુવો મંજૂર થયો. 1500 ફૂટ પહોળો અને 100 ફૂટ વિશાળ કુવો મંજૂર. તો દર્શક મિત્રો, આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એપીજી ન્યૂઝ, નમસ્કાર.